Hello student, maru naam chhe Professor Priyanka I Barot. Hu aje aa tamara FY BCom semester 1 ma je aadatmal na hisabo chhe ena vishe apde charcha kariye. Aadatmal etle shu pehla to e janu joye. Tyar pachi aadatmal na hisabo ma kevi rite apde hisabo lakhi sakie ena vishe ni vat kariye. Sauthi pehla aadatmal etle shu to ke jyare maldhani pote potano mal અન્ય કોઈ વ્યક્તિને અમુક રકમ કમિશન આપી અને વેચવા માટે મોકલતો હોય જે એક સ્થળથી એક સિટીથી અન્ય કોઈ સિટીમાં હોય તો ત્યારે તેને આડત તરીકે માલ વેચવા માટે મોકલ્યો છે એટલે કે આડતથી વેચવા મોકલ્યો છે એવું કહી શકાય છે અહીંયા આડત માલના હિસાબોમાં જ્યારે હિસાબો લખવાની વાત આવે છે ત્યારે બે પક્ષકારોના ચોપડામાં આડતના હિસાબો તૈયાર થાય છે પક્ષકાર નંબર 1 છે માલધણી પક્ષકાર નંબર 2 છે આડતિયા માલધણીના ચોપડામાં આડતમાલનું ખાતું અને આડતિયાનું ખાતું તૈયાર કરવામાં આવે છે જ્યારે આડતિયાના ચોપડામાં આડત માલધણીનું ખાતું રેડી કરવામાં આવે છે આના આધારે જે માલ કઈ મોકલેલો હોય તો એના ઉપર કેટલા કમિશન લેવાનું છે માલ કઈ કિંમતે મોકલેલો છે માલમાં પણ કેવા પ્રકારનો માલ મોકલેલો છે એમાં ઘટ કેવા પ્રકારની છે એવા વિવિધ ટોપિક અને મુદ્દાઓ આ આખા સમગ્ર ચેપ્ટરમાં આપણે ભણવાના છે જ્યારે આડતની વાત કરીએ તો આડત પણ બે પ્રકારની હોય છે જેમાં સામાન્ય આડત આપવામાં આવે છે અને બીજી એક આસામી આડત પણ આપવામાં આવતી હોય છે આસામી આડત એટલે શું તો કે જ્યારે આડતી હોય એટલે કે માલ પોતે વેચનાર વ્યક્તિ જે છે જે માલધણીની બિહાફમાં પોતાનો માલ વેચી આપે છે એના માટે જે વધારાનો માલ વેચવા માટેની જવાબદારી સ્વીકારે છે કે જ્યારે જે સમયે ઉધાર વેચાણનો મુદ્દો આવે તો આ ઉધાર વેચાણ માટે માલધણી જે છે એ ગ્રાહકોને રૂબરૂ ઓળખતો નથી હોતો આવા સમયે માલધણી જે છે એ આડતિયાને વધારાની જવાબદારી આપે છે કે આડતિયા આ ઉધાર વેચાણના નાણાં પોતે જ માલધણીને આપી દે તો આવા સમયે આ જે વધારાની જવાબદારી આડતિયો સ્વીકારે છે એના માટે એને વધારાનું કમિશન પણ આપવામાં આવે છે એક તો સામાન્ય કમિશન પ્લસ એમાં વધારાનું પણ કમિશન એડ થાય છે જેને આસામી આડત તરીકે ઓળખવામાં આવે છે આના માટેના જે કંઈ આપણા વ્યવહારો છે હિસાબો છે એની વિગતવાર ચર્ચા આપણે આગળ કરીશું